લોકડાઉન વચ્ચે લોકો ફૂડ અને અનાજની કીટનું વિતરણ કરી રહ્યા છે ત્યારે સુરતના સિંગણપોર ખાતે નહીંતા મકાન માલિકોએ ભાડુઆતોનું એક મહિનાનું ભાડું માફ કરી દીધું છે મકાન માલિકો દ્વારા અનોખી કામગીરી કરાઈ હતી જે ઉડીને આંખે વળે તેમ છે કોરોનાને લઈ સમગ્ર દેશને લોકડાઉન કરાયું છે સુરતમાં પણ લોકડાઉનને લઈ અનેક લોકો હેરાન થઈ ગયા છે તો રોજ કમાવી ખાવાવાળાઓની હાલત કફોડી બની છે ત્યારે આવા લોકો માટે અનેક સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો આગળ આવી ફૂડ અને અનાજ કીટનું વિતરણ કરી રહ્યા છે જોકે કામ ધંધા બંધ હોઈ ભાડાના મકાનમાં રહેનારાઓ માટે આફત આવી ગઈ છે અને તેઓ ઘર ખાલી કરી વતન તરફ ભણી રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર સુરત કલેક્ટર તથા મનપા કમિશનર દ્વારા મકાન માલિકોને ભાડું મકાન માલિકો દ્વારા ભાડું આપવા માટે સમય આપવાની સાથે ભાડું ન લેવા માટે અપીલ કરાઈ હતી ત્યારે સુરતના સિંગણપોર ખાતે જમના પાર્ક સોસાયટીમાં રહેતા મકાન માલિકો જેમાં કાળુભાઈ હરજીભાઈ જીકાદરાએ પોતાના દસ ભાડુઆતોનું એક મહિનાનું ભાડું માફ કરી દીધું છે જ્યારે જમના પાર્ક સોસાયટીમાં જ રહેતા પોપટભાઈ રાવલે પણ ચાર ભાડુઆતોના ભાડા માફ કરી દઈ ખરા અર્થમાં માનવતાના દર્શન કરાવ્યા હતા મારું નામ છે કાળુભાઈ હરિભાઈ જીકાદરા ગામ ચલાલા તમારા દ્વારા શું નિર્ણય લેવામાં હવે અમે એક ઘરે ફેમિલીએ નિર્ણય લીધેલો છે કે આપણા મકાનની અંદર બધાય ભાડું છે રત્ન કલાકાર છે અને સાડીઓનું ને એવું કામ કરે છે તો આ લોકડાઉનના હિસાબે એ માણસો તો ત્યાં જઈ શકે એમ નથી તો આપણે એને બીજી કોઈ સહાય તો આપીએ કે એમ નથી બરાબર છે પણ આપણે એક મહિનાનું ભાડું બધા ભાડું લેવાનું નથી થતું બરાબર છે આવો અમે નિર્ણય લીધો છે અને બીજું કે જો આ અમે નિર્ણય લીધો છે એવો બીજા લોકો નિર્ણય લે તો ભગવાન એને સદબુદ્ધિ આપે તો એવી ના ટોન એવું તાકવાનું કામ કરે છે અત્યારે તો બધું બંધ થઈ ગયું છે બરાબર છે પરિવાર સાથે છે એકલા નથી કેટલા કેટલા અમારે લગભગ આઠ થી દસ ભાડું છે ભાડું નથી મહિનાનું હું બધાય મકાનનું લેવાનો શું શહેરી જનતાને ને હું એવો સંદેશો આપવા માંગુ છું કે જો અમે આવું ગરીબ માણસો મીડિયમ માણસો થાય અને જો અમે આવું કરી શકતા હોય તો બીજા લોકો આવું અમારું જોય અને બીજા કામ આવું સારું કરે એવી મારી નમ્ર પ્રાર્થના છે સિંગરપોરની જમના પાર્ક સોસાયટીના મકાન માલિકોની જેમ શહેરના અન્ય મકાન માલિકો પણ ભાડુઆતોને આવી રીતે છૂટ આપી માનવતા દર્શાવે તેવી લોકોએ અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત